સતત છ દિવસના ઘટાડા બાદ બજારમાં પરત ફરી ખરીદદારી. સેન્સેક્સ નિફ્ટી તેજી સાથે બંધ. મિડકેપ અને સ્મોલ કેપમાં પણ રહી સારી ખરીદદારી. આવતીકાલે આવશે આરબીઆઈની ક્રેડિટ પોલિસી. સીએનબીસી બજારના એમપીસીના એક્સપર્ટ્સનું મત. દરોમાં કપાતની આશા નહીં, પરંતુ પોતાનું વલણ બદલી શકે છે આરબીઆઈ. હરિયાણામાં બીજેપીની હેટ્રિક. 50 સીટની સાથે પાર્ટીએ સ્પષ્ટ બહુમત. 34 સીટો પર સમિટાઈ કોંગ્રેસ, જ્યારે કોંગ્રેસની ટિકિટથી વિનેશ ફોગાટ જીત્યા, પરંતુ દુષ્યંત ચૌટાલાને મોટો ઝટકો. જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવવા તરફ હાલ 47 બેઠક ઉપર બંને આગળ. જીત માટે બોલ્યા ફારૂક અબ્દુલ્લા. ઉમર અબ્દુલ્લા હશે સીએમ. બીવાયડીએ લોન્ચ કરી નવી ફેમિલી ઇલેક્ટ્રિક કાર eMax 7. પ્રીમિયમ અને સુપીરિયર વેરિયન્ટમાં કાર લોન્ચ. સિંગલ ચાર્જમાં 530 કિલોમીટરનું ડ્રાઇવિંગ ચાર્જ.